નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારનો અભ્યાસ કરીએ છીએ. એસિડ બેઝ અને ક્ષારના અભ્યાસમાં આપણે સારાંશ અને એની પ્રસ્તાવના એ જોઈ હવેનો ટોપિક છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. અન્ડરસ્ટેન્ડિંગ ધ કેમિકલ પ્રોપર્ટી. ચાલો, પહેલા મને ખબર હતી પ્રોપર્ટી એટલે મિલકત, અને હવે આ પ્રોપર્ટી એટલે ગુણધર્મ. હવે પ્રોપર્ટી એટલે ગુણધર્મ, બરાબર? તો રાસાયણિક ગુણધર્મોની સમજ, એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એટલે મેં સવારે હમણાં કીધું હતું એ પ્રમાણે એની પહેલા 10 તત્વો સાથેની પ્રક્રિયા, બરાબર છે? ચલો, નંબર 2.1.1 પ્રયોગશાળામાં, મેં કીધું હતું પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક રીતે બે રીતે એનું ઉત્પાદન કેવી રીતે થાય છે. તો પ્રયોગશાળામાં એસિડ અને બેઝ, એસિડ્સ એન્ડ બેઝ, એન્ડ બેઝિસ ઇન ધ લેબોરેટરી. પ્રવૃત્તિ 2.1 નંબર 1 વિજ્ઞાન પ્રયોગશાળામાંથી નીચે દર્શાવેલ નમૂના એકઠા કરો. એ નમૂનામાં કયા કયા હાઇડ્રોક્લોરિક એસિડ, જેને HCl કહેવામાં આવે છે, બરાબર? આ નમૂના એકઠા કરો, એમાં નમૂના નંબર 1 હાઇડ્રોક્લોરિક એસિડ, નમૂના નંબર 2 સલ્ફ્યુરિક એસિડ H2SO4, બરાબર? આ નામ અને એના સંજ્ઞાઓ અહીંથી લઈને એક પેજ ઉપર ઉતાર દેવાની, કારણ કે આગળ રાસાયણિક પ્રક્રિયાઓનું જે ચેપ્ટર હતું એમાં પણ આ બધાની જરૂર પડી હતી, બરાબર? અને હવે પણ આગળ પડવાની જ છે, તો આપણે એક ઉતાર દેવાની. નામ અને વિજ્ઞાન શાળામાંથી નમૂના, વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી નમૂના ભેગા કરીએ છીએ, પોઝ હતો ને? હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3. નાઇટ્રિક એસિડ એટલે અહીંયા નજીક આવી, નાઇટ્રિક એસિડ એટલે અંદર જોને ચોપડીમાં જોને નાઇટ્રિક એસિડ એટલે હા, તો એટલું બોલતા જોર આવે છે, એટલું બોલતા જોર આવે છે, ધ્યાન છે જ નહીં આપણું ચોપડીમાં. નાઇટ્રિક એસિડ એટલે HNO3, ચોથા નંબરનું તત્વ છે એસિટિક એસિડ, અને એસિટિક એસિડનું સૂત્ર કયું છે? CH3COOH, CH3COOH, અથવા તો કેવી રીતે બોલાય? CH3COOH, પણ OOH બોલો તો સારું ના લાગે, તો COOH લખવાનું, બરાબર? નંબર 5મું તત્વ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે શું કહીએ છીએ? NaOH. અને આ NaOH એટલે પેલો ખારો, તમારો ખારો ખારો ભજીયા વાળો, હા નહીં,
ખાવાનો સોડા ને ધોવાનો સોડા બે જુદો જુદો આવે ખબર ને, ખાવાનો ધોવામાં ને ધોવાનો ખાવામાં નાનમ ખાય, હા એમ નહીં તો મોડામાંથી ફીણ આવે. છઠ્ઠું તત્વ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. સાતમું તત્વ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. કેમ જડતા મારે. આઠમું તત્વ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 બરાબર. નવમું તત્વ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH બરાબર. આ બધાને તમારે યાદી બનાવી એક પેજમાં લઈ લેવાના બરાબર, અને બીજા જે બી આવતા જાય એને આવી રીતે લખતા જવાનું નીચે 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 બરાબર. સ્ટેપ નંબર પ્રવૃત્તિનો બે, પહેલાં તો આટલા બધા નમૂના ભેગા કરો, 10 નમૂના 9 નમૂના ભેગા કર્યા આપણે બરાબર. તો 9 નમૂના ભેગા કર્યા, હવે ઉપરોક્ત દ્રાવણો પૈકી આ બધા શું છે, દ્રાવણો છે. ઉપરોક્ત દ્રાવણો પૈકી દરેકનું એક ટીપું વોચ ગ્લાસ ઉપર મૂકો. હવે વોચ ગ્લાસ એટલે જ્યાંથી આપણે જોવાનું છે ત્યાં સ્લાઇડ ઉપર એને ટીપું મૂકવાનું છે, અને પછી કોષ્ટક 2.1 માં દર્શાવેલ સૂચકોની મદદથી તેની સોટી કરો, કસોટી કરો બરાબર. નંબર 3, લીધેલા દરેક દ્રાવણના રંગમાં બરાબર, પછી લાલ લીટમસ પત્ર પર એની અસર, પછી ત્રીજું તો કે ભૂરા લીટમસ પત્ર પર એની અસર, ચોથું ફિનોલ ફથેલિન નાખો તો એની અસર, અને પાંચમું તો કે મિથાઇલ ઓરેન્જના દ્રાવણ સાથે શું ફેરફાર થયો એ બધું તમારે નોંધવાનું છે દરેક તત્વ માટે. અને નંબર 4, તમારા અવલોકનો કોષ્ટક 2.1 માં નોંધો. આ બધા 9 નમૂના, અત્યારે તમે 10 નમૂના છો બરાબર, 10 નમૂના છો ને, તો આપણે એકાદ વધારાનો નમૂનો લઈ લેવાય કે ચિંતા નહીં. તો 9 નમૂના લેવાના, અને દરેકે દરેક નમૂનાનું દ્રાવણ એટલે અહીંયા ધારો કે તમારે લખવાનું કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ લખ્યું તો લાલ લીટમસનું એ શું કરે છે, કશું નહીં, અસર કરતો નથી. ભૂરા લીટમસનું શું કરે છે, તો કે ભૂરાને લાલ બનાવી દે છે. ફિનોલ્ફથેલિનના દ્રાવણમાં શું થાય છે, તો એ લખવાનું. મિથાઇલ ઓરેન્જમાં શું થાય છે, લખવાનું. આ કંઈથી લખશો બરાબર, તો આ બધા પ્રયોગો કરીને તમારે લખવાનું છે બરાબર. તો આ પ્રયોગ કરવો બરાબર. હવે આપણી પાસે એવો ટાઈમ હોય ભાઈ પ્રયોગ કરવાનો, તો કઈ વાંધો નહીં. ઉઘાડ તારી નવનીત, મારે આના નામ જોવા છે. ઓ લેવા જવું પડશે, ઓ ચાલો કીધું. તો આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ લઈએ છીએ. એમાં આપણે પ્રવૃત્તિ કરી, 9 નમૂનાના દ્રાવણ લીધા, અને એનું રંગમાં શું ફેરફાર થાય છે, લાલ લીટમસમાં દ્રાવણનો રંગ કેવો હતો, લીટમસ લાલ લીટમસ પર અસર, ભૂરા લીટમસ પર અસર, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એના સાથે દ્રાવણમાં શું ફેરફાર થાય છે. તો પહેલો લો તમે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. લાલ લીટમસ ને એસિડ છે એટલે લાલ લીટમસમાં રંગ પરિવર્તન કરશે નહીં, ભૂરા લીટમસ ને લાલ બનાવે, ફિનોલ્ફથેલિન નું દ્રાવણ એને રંગ વિહીન બનાવે, અને મિથાઇલ ઓરેન્જમાં એ દ્રાવણને લાલ બનાવી દે બરાબર. બીજું તત્વ છે સલ્ફ્યુરિક એસિડ H2SO4 બરાબર. અહીંયા આગળ તમને H2SO4 જ લખ્યું છે, પણ એ કોણ છે, તો સલ્ફ્યુરિક એસિડ, એટલે જ મેં આ નમૂના કીધા કે લખવાના બરાબર. અને આપણે આ નમૂનાના દ્રાવણને આ અને પેલું શબ્દ બંને લખવાનું
તો હવે આ પણ એસિડ છે એટલે લાલ લિટમસ પર કોઈ અસર કરશે નહીં, ભૂરાને લાલ બનાવશે બરાબર, રંગવિહીન ફિનોલ ફેલીનું દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જને લાલ બનાવશે. પછી નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ બરાબર, આ બંને પણ એસિડ છે તો એમાં પણ સેમ વસ્તુ આવશે, લાલ લિટમસને રંગ પરિવર્તન નહીં કરે, ભૂરાને લાલ બનાવશે, ફિનોલ ફેલીનને રંગવિહીન કરશે અને મિથાઇલ ઓરેન્જને લાલ બનાવશે. ત્યાર પછીનું તત્વ, પાંચમું તત્વ જુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધામાં આગળ આપણે ભણી ગયા છે કે હાઇડ્રોક્સાઇડ સમૂહ છે બરાબર, એચ અને ઓએચ આગળ આપણે સારાંશમાં ભણી ગયા છે. તો ઓએચ એટલે બેઝિક દ્રાવણો છે, તો બેઝિક દ્રાવણ હોય તો એ શું કરે, તો કે લાલ લિટમસને ભૂરું બનાવે, ભૂરા પર કોઈ અસર કરશે નહીં, ફિનોલ ફથેલિનના દ્રાવણને ગુલાબી બનાવે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણને એ પીળું બનાવે બરાબર. તો આ રીતના જે ફેરફારો છે એ આ કોષ્ટકમાં આપણે નોંધવાના છે બરાબર, અને એ રીતે આપણે આગળ વધવાનું છે. નંબર પાંચ પછી છ, આ સૂચકો રંગમાં થતા ફેરફાર દ્વારા આપણને દર્શાવે છે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક. નંબર સાત, કેટલાક પદાર્થોની વાસ, વાસ એટલે કે ઓડર, વાસ એટલે ઓડર, એ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે. તો આ વાસ માટે જે સૂચક છે તેમને આપણે ઘ્રાણેન્દ્રિયો, ઘ્રાણેન્દ્રિયોને અંગ્રેજીમાં કહે છે ઓલ્ફેક્ટરી, ઓલ્ફેક્ટરી સૂચકો કહેવામાં આવે છે બરાબર. આપણે કોઈ પણ ફેક્ટરી અથવા તો ઓલ ફેક્ટરી, દરેક ફેક્ટરીની આજુબાજુમાંથી પસાર થઈએ તો આપણી ઘ્રાણેન્દ્રિયો જે છે એ ઉત્તેજિત થઈ જાય કે ના થઈ જાય, તરત આપણને ખબર પડી જાય કે પોટલી આવી છે. હે, અહીંયા બેઠા હોય અને આ શકીલે ધીમે રહીને છું કર્યું હોય તો પેલા ભાઈ ને ત્યાં બેઠા બેઠા ખબર પડે કે હારું કોકે, અને પછી આ સોનલ શું કે હવા બગાડી, પાછું ચોખ્ખું તો બોલે નહીં બરાબર. તો એ ઓલ ફેક્ટરી નર્વ્સ, આપણા જે જ્ઞાનેન્દ્રિયો એટલે નાકના જે કોષો એટલે સેલ્સ જે છે કેન્દ્રો, એ મગજ સુધી જોડાયેલા છે, એ જ્ઞાનેન્દ્રિય કહેવાય બરાબર. તો એ આપણા સૂચકો છે. નંબર આઠ, ચાલો આપણે આમાંના કેટલાક સૂચકો, હવે આપણે આ બીજા પ્રકારના સૂચકો જોઈએ છે. એટલે અહીંયા આગળ આપણે એક પ્રકારના સૂચક જોયા, આ સૂચકો રંગમાં થતા ફેરફાર એટલે સૂચક રંગ પરિવર્તન, રંગ પરિવર્તન માટેના સૂચક. બીજો સૂચક છે, બીજો સૂચક છે એ વાસ બરાબર, વાસ પરિવર્તન બરાબર. સવારે ફર્સ્ટ ક્લાસ નહીં ને આયા, જે લોકો નાતા હોય એની જ વાત છે, બીજા કોઈ મન પર નહીં લેવું. સવારે ફર્સ્ટ ક્લાસ નહીં ને આયા, હે, આખા શરીરે પાવડર પાવડર છાંટ્યો, આને તો અંદર બહાર બધે ડિયોડ્રન્ટ ને પેલો ડીઓ બીઓ સ્પ્રે બધું કર્યું, બધું આવ્યા, હે, પછી સાયકલ પર ને રિક્ષામાં અહીંથી અથડાતા કોટાતા કોકની જોડે ચોટીને બેહીને આવ્યા, હે, અહીં આવતા સુધીમાં તો પલળી ગયા હોય બરાબર. અને પછી આપણને આમ આગળ આવીને એમ કે ગુરુજી તો આપણને ઘ્રાણેન્દ્રિયો આપણી તરત ઉત્તેજિત થઈ જાય, હે, ઉત્તેજિત થઈ જાય ને, ખાટી મીઠી ખારી ગંદી કડવી એવી બધી સ્મેલ આવવા માંડે ને, હે, અને એમાં ટિપિકલ માછલી જેવી વાસ એવો પણ પરસેવો હોય બરાબર. અને અહીંયા આગળ હમણાં બેઠા છે ને અંદર સામે આવે એટલે બહુ મહેકાય, બહુ મહેકાય, બહુ મહેકાય, કે એટલે શું મહેકાય, મહેકાય કરે, સુવાસ આવે છે, સુગંધ આવે છે, એવું નહીં કહેતા હતા કે મહેકાય, મહેક બરાબર. તો ગણાનેન્દ્રિયો એટલે રંગ પરિવર્તન વાસવાળા સૂચકો, એટલે જેમાંથી વાસ ખબર પડે
એટલે રંગ પછી વાસ એટલે આપણે વાસને શું કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં ગંધ હે ગંધ મારી એમ ગંધ મારી કે ગંધ આવી આવી કે આવી આવી પ્રવૃત્તિ બે બે પોઈન્ટ બે સારી રીતે સમારેલી કેટલીક ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કાપડની કેટલીક પટ્ટીઓ સાથે લો બરાબર સારી રીતે સમારેલી હો આ લોકો સમારે એવી નહીં મસ્ત આમ પીસ કરેલા હોય એવી ડુંગળીઓ એટલે ડુંગળીઓ કેટલીક ડુંગળી એને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કાપડની કેટલીક પટ્ટીઓ સાથે સ્વચ્છ કાપડની પટ્ટી હોય ને એને ડુંગળીને નાખો હવે શું કરવાનું તો કે થેલીને ચુસ્ત રીતે બાંધી દો સીલ કરી દો હવે શું કરવાનું તો કે આખી રાત માટે તેને ફ્રીજમાં રહેવા દો હવે ડુંગળી તો એમે આખી ડુંગળી હોય ને ફ્રીજમાં મૂકી હોય તો એ બધા જે વસ્તુઓ હોય એની અંદર એની મહેક ઘૂસી જાય બરાબર અને આ તો કાપેલી ડુંગળી અને એને પાછી અંદર ફ્રીજમાં મૂકી દેવાની બરાબર હવે કે છે પાછું શું કે છે તો કે હવે કાપડની પટ્ટીઓને એસિડ અને બેઝની કસોટી કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે આ કાપડની પટ્ટી ને હવે એટલે આ કાપડની પટ્ટી અહીંયા શું થઈ ગયા તમારા માટે પદાર્થો થઈ ગયા અને પદાર્થોનું આવી જ રીતે આપણે પ્રોસેસ કરવાની છે નંબર બે હવે તેમાંથી કાપડની બે પટ્ટી લઈ લો અને બે ટુકડા લઈ તેમની વાસ તપાસો હવે ડુંગળી વાળી કાપડની પટ્ટી આમ તમને સુંઘાડે બરાબર કેવી મજા આવે અલા કોકે ડુંગળી ખાધી હોય ને આપણી બાજુમાં બેઠો હોય તો આપણને એમ થાય કે અહીંથી જાય તો સારું હે અને એ પાછો મોટે મોટે થી હસી હસી બોલે તો હવે આ તો સૂંઘવાનું કે છે કારણ કે આપણે ગંધ સૂચક શોધવાના છે ને એટલા માટે હવે તેમને સ્વચ્છ સપાટી પર રાખો સૂંઘવા માટે પાછું એને સ્વચ્છ સપાટી પર રાખવાનું બીજી કોઈ ગંધ અંદર ફેલાઈ જવી જોઈએ નહીં ત્યાં તો આપણે તો હથેળી પર મૂકી દઈએ જાણે આપણી હથેળી ચોખ્ખી હોય હવે આની ગંધ એમાં ભરાઈ જાય તો ખબર જ ના પડે કે આ ડુંગળીની છે કે હાથની છે સ્વચ્છ સપાટી પર રાખો અને એક પટ્ટી પર મંદ HCl હવે સાંદ્ર નહીં હો મંદ HCl ના દ્રાવણના થોડા ટીપા મૂકો અને બીજી પટ્ટી પર એક પટ્ટી પર મંદ HCl અને બીજી પટ્ટી પર મંદ NaOH મંદ એના થોડા ટીપા મૂકો બરાબર હવે તમને ખબર પડી જશે કે HCl શું છે એસિડ છે HCl શું છે એસિડ છે અને NaOH શું છે એ બેઝ છે બરાબર એટલે એની એસિડ અને આ ડુંગળીના જે ગંધ છે એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા આપણે જોવાની છે બરાબર હવે આ કાપડની બંને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી તેમની વાસ તપાસો તો પહેલા સૂંઘીને પછી બોળી નથી અંદર પહેલા સૂંઘીને પછી બોળી હતી ના સૂંઘ્યા વગર બોળી દીધી હતી આપણે તો મૂકી દીધી હતી ડુંગળીની પેટીમાં હવે કહે છે ધોઈ નાખો ને પછી ચકાસો તાર સારું ત્યારે એવું કરીએ અને તમારા અવલોકનો નોંધો નંબર 6 હવે થોડો મંદ વેનિલા અર્ક બરાબર વેનિલા અર્ક અને બીજું શું વેનિલા અર્ક અને લવિંગનું તેલ બરાબર છે એમ કે બોડી નહીં વધી જવાની બરાબર લવિંગનું તેલ લો અને તેમની વાસ તપાસો વેનિલાનો અર્ક વેનિલા આઈસ્ક્રીમ ખાધો જ કોઈ એક લાખો મારે છે ને એ સ્કૂલમાં અમે જ ખવડાયો છે તમને વેનિલા આઈસ્ક્રીમ એટલા કપમાં નતા લઈ આવ્યા વેનિલા આપણે ના પાડે છે એટલે તમારી બેચ વખતે જ લઈ આવ્યા હતા તો ના કેમ પાડે સાલા તો એ વેનિલાની જે સુગંધ હોય મીઠી મીઠી સરસ હે લાફો મારી છે સુગંધ લેવાની છે જીભ ફેરવવાની નહીં બરાબર તો સુગંધ લો અને લવિંગનું તેલ લો બરાબર એની વાસ તપાસો
હવે કે છે એક કસ નળીમાં થોડું મંદ HCl નું દ્રાવણ અને બીજી કસ નળીમાં મંદ NaOH નું દ્રાવણ, આ HCl નું દ્રાવણ એટલે એસિડ અને આ મંદ NaOH એટલે બેઝ, બરાબર? નંબર બી, હવે બંને કસ નળીમાં મંદ વેનિલા અર્ક એટલે કે વેનિલા એસન્સ, વેનિલા એસન્સ એના થોડાક ટીપા ઉમેરો અને પછી એને બરાબર હલાવો, ફરી એકવાર તેની વાસ તપાસો, નંબર ડી, અને જો વાસમાં કોઈ ફેરફાર છે તો તેની નોંધ કરો. હવે યાદ કરો, ઉનાળામાં પેલા બરફના ગોળા ખાવા જાવ છો તો અહીંયા પેલા કઈ ફ્લેવર નાખવું? તો કે વેનિલા નાખો, એટલે પીળા કલરની પેલી પીળો ટાઈપનો એવો કલર તમને નાખી આપે બરફ પર, મીઠો મીઠો લાગે. પછી મને પૂછે તમારે કઈ જોઈએ, તો કે આપણે તો કે હોઠ લાલ થાય એવું, એટલે કે ઓરેન્જ કલર નાખો. અમુકને પૂછે કયો કલર નાખવું, તો કે ટોપરા, એટલે ટોપા ટોપરા ના કહેવાય, કોપરા કહેવાય, તો કે કોપરું હુકાઈ જાય એટલે ટોપરું ના કહેવાય. કોપરું હુકાય, લીલું હોય તો સુધી કોપરું અને હુકાઈ જાય તો ટોપરું, બરાબર? જો આપણી ગુજરાતી ભાષાની વૈવિધ્યતા, ગુજરાતી ભાષાની વૈવિધ્યતા જુઓ તમે, બરાબર? પેલું ગોળ અને ટોપરું ખાય ને કે કોપરું ખાય? ગોળ અને ટોપરું કહેવાય. અને જે પ્રસાદમાં અમે નાળિયેર છોડી નાખીને એમ કોપરું કહેવાય. તારે શું એટલે એવું હોય, બરાબર? હવે એવી જ રીતે મંદ HCl અને મંદ NaOH ના દ્રાવણો સાથે લવિંગ તેલ, આ લવિંગ સાલા તમારા જેવા લવિંગ ને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોવ. શું કહેવાય? ક્લોવ ઓઇલ. લવિંગ ના તેલ ને, એટલે ઓઇલ એટલે તો ખબર હતી, પણ આ લવિંગ ને, તમારા જેવા લવિંગ ને ક્લોવ કહેવાય એવી ખબર નથી. તો એની વાસમાં થતો ફેરફાર નોંધો અને તમારા અવલોકનો નોંધો, બરાબર? નંબર 9, હવે તમારા અવલોકનોના આધારે આ વેનિલા ડુંગળી, વેનિલા ડુંગળી અને લવિંગ પૈકી કયો ગ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર? હવે એ ગ્રાણેન્દ્રિય સૂચક છે કે નહીં એ જુઓ, બરાબર? કોણ છે આ ત્રણમાંથી? તો ગ્રાણેન્દ્રિય સૂચક આ ત્રણમાંથી કોણ છે? ત્રણેય તમારા ગ્રાણેન્દ્રિય સૂચક છે, બરાબર છે? વાસનો પ્રકાર આપેલો છે, વાસમાં ફેરફાર શું થાય છે? એકમાં વાસ આવે છે ને એકમાંથી વાસ દૂર થઈ જાય છે, એવું કંઈક કહે છે ને, વાસ આવે છે ને દૂર થઈ જાય, બરાબર? હા, એટલે એસિડમાં વાસ દૂર થતી નથી અને બેઝમાં દૂર થઈ જાય છે, એટલે બેઝ એટલે કપડાં ધોવાનો આપણો પાવડર, બેઝ એટલે કપડાં ધોવાનો સોડા, બરાબર? હવે આપણે બે પ્રકારની વસ્તુ જોઈ, હે, બે પ્રકારની જોઈ ને. હવે આપણો નવો ટોપિક ચાલુ થાય છે, ચાલો આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો સમજવા માટે કેટલીક વધુ પ્રવૃત્તિ કરીએ. હજી આપણી ત્રીજી પ્રવૃત્તિ આવી, તો 2.1.2 આપણો ટોપિક નંબર, એટલે પ્રયોગશાળામાં આપણે આ બે પ્રવૃત્તિ કરી શકીએ છીએ,
હવે બીજી પ્રવૃત્તિઓ આપણે જે કરીએ છે એ તો કે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે છે બરાબર ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ આપણે હવે ભણવાનું છે બરાબર હાઉ ડુ એસિડ્સ એન્ડ બેઝિસ react with metals ચલો તો પહેલા બે પ્રવૃત્તિ કરી એ આપણા એસિડ અને બેઝના પહેલા શું કહેવાય ભૌતિક ગુણધર્મો કહેવાય કે રાસાયણિક ગુણધર્મો કહેવાય રંગ અને ગંધ ભૌતિક ગુણધર્મમાં આવે ને બરાબર તો આ ભૌતિક ગુણધર્મો આવ્યા હવે આપણે ધાતુ સાથે કઈ પ્રક્રિયા કરે છે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોઈએ પ્રવૃત્તિ 2.3 હવે પ્રવૃત્તિ કરતા પહેલા તમને ચેતવણી આપી ચેતવણી હા ચેતવણી ચેતવણી એટલે વોર્નિંગ તને આપી દી આપું ફરી ચેતવણી આ પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે એમે તમે એટલા બધા તો ડાયા છો નહીં કે મારા વગર તમે કરવાના છો એટલે શિક્ષક તો દરેક વખત હશે જ ચલો નંબર એક આકૃતિ 2.1 માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો અહીંયા બધા સાધનોના નામ 1 2 3 4 5 6 લખવાના છે બરાબર નંબર 2 એક કસ નળીમાં આશરે 5 ml આ ml એટલે શું મિલીલીટર મંદ સલ્ફ્યુરિક એસિડ લો હવે તમે જોજો આ પ્રયોગો કરવાના આવે ને તો આ લોકો મંદ સલ્ફ્યુરિક એસિડ લે અને કોકને બાળવાનું હોય ને તો હાઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લે મંદ સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો નંબર 3 તમે દાણાદાર ઝીંકની સપાટી પર શું અવલોકન કરો છો નંબર 4 ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો એટલે અહીંયા એટલી ખબર પડી ગઈ કે અવલોકનમાં કોઈ વાયુ ઉત્પન્ન થયો હશે હવે એ વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો એટલે અહીંયા સલ્ફ્યુરિક એસિડ એટલે એસિડની પ્રક્રિયા થઈ ઝીંક સાથે બરાબર એસિડ વત્તા ધાતુ બરાબર તો એની પ્રક્રિયાથી તમને શું મળે છે કોઈ વાયુ મળે છે બરાબર તો અહીંયા H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ એની ઝીંક સાથેની પ્રક્રિયા હવે ઝીંક દાણાદાર છે એટલે ઝીંક કેવું હશે સોલિડ મંદ સલ્ફ્યુરિક એસિડ 5 ml છે એટલે એ કયું હશે લિક્વિડ બરાબર અને એનાથી વાયુ મળે છે હવે આ અહીંયાથી વાયુ કયો મળે તો કે હાઇડ્રોજન વાયુ મળે બરાબર હાઇડ્રોજન વાયુ મળે અને ઝીંક સલ્ફાઇડ બને ZnSO4 બરાબર આ ઝીંક આ વાયુ મળ્યો એ કયો આવ્યો આ અને ઝીંકનું સલ્ફાઇડ મળી ગયું બરાબર અને આ કેવું હોય લિક્વિડ હા તો એ રીતે તમારી પ્રક્રિયા થાય હા હવે આ જે વાયુ જે ઉત્પન્ન થયો હવે બેઝ બરાબર બેઝ વત્તા વાયુ બેઝ વત્તા એટલે જે સોરી આ વાયુ છે હા તો NaOH સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો છે વત્તા H2 બરાબર તો અહીંયા
અહીંયા શું બનશે જોઈએ તો સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે ભાઈ સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે તો અંદર કંઈક વાયુ ઉત્પન્ન થતો હશે તો જ ને હે તો આમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય હે સોડિયમ ઓક્સાઇડ હાઇડ્રોજન અને સોડિયમ ઓક્સાઇડ બરાબર તો હાઇડ્રોજન અને સોડિયમ NaO NaO બરાબર સોડિયમ ઓક્સાઇડ છૂટો પડે છે આનો પેલું સંતુલન આપણે પછી કરીશું અત્યારે ખાલી આપણે સમજીએ છીએ બરાબર આ સંતુલિત સમીકરણ નથી કારણ કે આને બે વડે ગુણવા પડે ને એવું બધું કરવું પડે બધી બાજુ એના ભાર સરખા કરવા પડે આવું આપણે રાસાયણિક સમીકરણમાં શીખી ગયા છે નંબર 6 હવે આ વાયુથી ભરેલા પરપોટા હવે આ હાઇડ્રોજન ભરેલા પરપોટા છે એની નજીક ત્રીજી વસ્તુ સળગતી મીણબત્તી બરાબર સળગતી મીણબત્તી એ લઈને જાઓ બરાબર તો કે છે તમે શું અવલોકન કરો તો હવે સળગતી મીણબત્તી લઈને જાઓ અને અંદરથી હાઇડ્રોજન વાયુ નીકળતો હોય બરાબર તો શું થાય તો ખબર છે પેલું એક લોખંડને કે સોનાને રેણ કરવાનું મશીન આવે છે અહીંયા તમે આપણો બોરનું પેલું કરવાયા ત્યારે જોયું તું પેલું આમ પંપ મારીને પેલું હળગાયું હતું એટલે અંદરથી એક ગેસ કાઢ્યો હતો અને પછી દિવાસળી ચાંપી હતી તો પછી આમ એક જોર એ જોર આમ કન્ટિન્યુઅસ ચાલુ ચાલુ હોય સોની લોકો એની પેલી એક ફૂંકણીની જોડે કરવા માટે સોની લોકો સોનાને તપાવવા માટે અને આમ નાની નાની ડિઝાઇનો કરવા માટે ફૂંકણીને બધાથી તો એ વસ્તુ સળગતી મીણબત્તી નજીક લઈ જાવ તો શું થાય બરાબર તો હળગે બીજું શું થાય નંબર 8 કેટલાક વધુ એસિડ હવે બીજા એસિડના નામ આવ્યા કયા કયા તો કે HCl HNO3 અને CH3COOH એટલે CH3COOH એટલે કોણ એસિટિક એસિડ HNO3 એટલે કોણ નાઇટ્રિક એસિડ અને HCl એટલે કોણ હાઇડ્રોક્લોરિક એસિડ અને આ લઈને ફરીથી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો એટલે ફરીથી શું કરવાનું આ HCl ની ઝીંક જોડે પ્રવૃત્તિ કરવાની ઝીંક ને ફરીથી સાબુના દ્રાવણમાંથી પસાર કરવાનો અને એની આગળ સળગતી મીણબત્તી લઈ જવાની પછી નાઇટ્રિક એસિડ તો એને ઝીંક સાથે પ્રવૃત્તિ કરવાની એ રીતે આ પ્રવૃત્તિ રિપીટમાં કરવાની બરાબર પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને 9 શું તમામ કિસ્સામાં અવલોકન એક સમાન છે દરેક વખતે હાઇડ્રોજન વાયુ પેદા થાય છે બરાબર હાઇડ્રોજન વાયુ દરેક વખતે પેદા થાય છે કે નહીં એ જોવાનું છે બરાબર તો હવે સાધનો ગોઠવો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તો આકૃતિ 2.1 દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી પ્રક્રિયામાં ભાગ કોણ ભજવે છે દહન એટલે અહીંયા ક્યાં ગરમી ઉત્પન્ન થવી કોકને બળવું પડતું હોય એવો ખ્યાલ આવે બરાબર ચલો સાધનો ગોઠવો આવો એક સ્ટેન્ડ છે આપણી પાસે છે આવો સળિયો છે છે આવો ચીપિયો છે છે તો સ્ટેન્ડ છે અહીંયા કસ નળી એક લેવાની છે કસ નળીની અંદર શું લેવાનું છે તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એને ગરમ ઠંડુ નહીં કરતા તોય પ્રક્રિયા થાય છે બરાબર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પરપોટા થઈને એ વાયુને વિમોચન નળી દ્વારા સાબુના પાણીના દ્રાવણમાં લઈ લેવામાં આવે છે તો ત્યાં પણ મોટા મોટા પરપોટા થાય છે એ પરપોટાને જે વાયુ હોય છે એ હાઇડ્રોજન ભરેલા પરપોટાને સાબુના પરપોટા જે હોય છે એને મીણબત્તી સળગતી એની પાસે લાવો
તો ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થાય છે એટલે ફટ 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 એવો ફટાકડા ફૂટવાનો અવાજ આવે. બરાબર, તો આ વસ્તુ ઇઝીલી કરી શકાય એમ છે. પણ આ ફટાકડા ફૂટવાથી કોઈ પ્રોબ્લેમ ના થાય એ જોવાની જરૂર છે. વચ્ચે મને ખ્યાલ છે આપણું કાંકરિયા, ખરું ને? કાંકરિયામાં આવા હાઇડ્રોજન બલૂન અને ઓક્સિજન બલૂન, એક મોટો ફુગ્ગો હોય અને ફુગ્ગાને અંદર તમારે જતું રહેવાનું, ફુગ્ગાની અંદર જતું રહેવાનું, એમાં ઓક્સિજન કે હાઇડ્રોજન જે કંઈ બલૂનમાં જે નાખવાનો હોય નાખેલો હોય અને એની અંદર તમારે જતું રહેવાનું, પછી બહારથી એ લોકો બ્લોક કરી દે ને પછી તમને પાણીમાં છોડી દે, પછી થોડેક ટાઈમ સુધી 10-15 મિનિટ સુધી આમ તેમ તમે ગમે ત્યાં તમારે આમ ગોળવળ ફરવું હોય તો ફરવાનું, કૂદકા મારવા હોય તો મારવાના, જે કરવું હોય કરવાનું પાણીની ઉપર સપાટી પર, કારણ કે બલૂન તરે અને પછી એ લોકો દોરીથી પાછા ખેંચી લે તમને. આવા સૌમ્ય દર્શને હું એક વાર લઈ ગયો તો મને ખબર છે આવું કંઈક હતું. બરાબર, હવે આ રાસાયણિક પ્રક્રિયા પ્રવૃત્તિ કરી સાધનો કર્યા. બરાબર, નંબર કયો આવ્યો? 10 નંબર. હવે નોંધો એટલે અવલોકન કરો. ઉપર્યુક્ત પ્રક્રિયાઓમાં આપણે જે શબ્દોમાં જે લેવાનું છે એ આવ્યું ભાઈ અગત્યનું, તમારે બધા માટે શબ્દોમાં જે લેવાનું છે ઉપર્યુક્ત પ્રક્રિયામાં, ધાતુ એસિડમાંથી એટલે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે હાઇડ્રોજન છૂટો પડે છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપે કરે છે. બરાબર, નંબર 11 એટલે અહીંયા એ અને બી, સોરી, ધાતુ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે જેને ક્ષાર કહે છે. બરાબર, એટલે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી વાયુ હાઇડ્રોજન અને ક્ષાર, વાયુ અને હાઇડ્રોજન બને છે. બરાબર, તો આ આપણું શબ્દોનું સમીકરણ પૂરું થયું, ખ્યાલ આવ્યો? બરાબર, હવે એ જ રીતે નંબર સી, આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો સારાંશ આ પ્રમાણે હોઈ શકે કે એસિડ વત્તા ધાતુ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. બરાબર, આપણા માટે આ અગત્યનું છે. કયો એસિડ છે, કઈ ધાતુ છે એ આપણે લેવા દેવા નહીં, જનરલ આપણને આટલું તો ખબર પડવી જોઈએ. બરાબર, ચલો હવે નંબર 11, તમે જે પ્રક્રિયાનું અવલોકન કર્યું છે તેના સમીકરણ તમે લખી શકશો. આપણે જે બીજા બધા માટે કર્યા ને એ બધાને આવી રીતે આપણે લખવાના છે. બરાબર, ચલો પ્રવૃત્તિ ટાઈમ 38 આટલી પ્રવૃત્તિ થઈ જશે. પ્રવૃત્તિ 2.4 નંબર 1, એક કસનળીમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા લો. નંબર 2, તેમાં 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH એનું દ્રાવણ ઉમેરીને કસનળીની સામગ્રીને થોડીક વાર ગરમ કરો. એટલે અહીંયા ગરમી આપવાની છે ડેલ્ટા. બરાબર, નંબર 3, અને બાકીના સોપાનોનું પ્રવૃત્તિ 3 પ્રમાણે પુનરાવર્તન કરો અને તમારા અવલોકન નોંધો. બરાબર, આપણે આગળ એસિડ લીધો, હવે અહીંયા NaOH એટલે બેઝ લેવાનો છે. નંબર 4, તો આ પ્રક્રિયાને આપણે નીચે પ્રમાણે લખી શકીએ, 2NaOH એક્વા, મેં અહીંયા લખેલું જ છે NaOH અને H2, અહીંયા આગળ ઝીંક. બરાબર, આ તો એસિડ સાથેની પ્રક્રિયા છે, અહીંયા NaOHની ઝીંક સાથે એટલે ધાતુ સાથેની એટલે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝિંકેટ એટલે એક ક્ષાર છે અને હાઇડ્રોજન વાયુ, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ એ છૂટા પડે છે.
છે બરાબર નંબર 5 હવે ફરીથી તમે જોશો કે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે નંબર 6 જો કે આવી પ્રક્રિયા બધી ધાતુ માટે શક્ય બનતી નથી એટલે અમુક ધાતુ માટે આ વસ્તુ બને છે બધી ધાતુ માટે બનતી નથી બરાબર તો અહીંયા સુધી આપણે એટલે અહીંયા આગળ આપણે સૂત્ર લેવું હોય તો બેઝનું સૂત્ર કેવી રીતે લેવાશે હે તો અહીંયા જે રીતે એસિડ નું લીધું ને એ રીતે ધાતુ અરે બેઝ વત્તા ધાતુ તો ક્ષાર અને વત્તા હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન વાયુ બરાબર આ રીતે આપણે જે યાદ રાખવાનું છે એ આ યાદ રાખવાનું પછી બેઝ કોઈ પણ હોઈ શકે એસિડ કોઈ પણ હોઈ શકે બંનેમાં તમે જુઓ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બહાર પડે છે એટલે આ મેં જે કીધું ને એ પ્રમાણે આને પેરેલલ જોવાનું એસિડ બેઝ અલગ અલગ સામસામે બે ભાગ પાડી દેવાને એવી જ રીતે પાછળ ક્ષાર આવે તો એને પણ એટલે ત્રીજો ભાગ લઈ લેવાનો બરાબર તો એ રીતે તમે જોશો એસિડ બેઝના સંદર્ભમાં એક બાજુ એસિડ અને એની જ બીજી બાજુ તમે બેઝ એ રીતે તમે પેરેલલ જોશો ને તો આમાં વધારે ખબર પડી જશે જલ્દી બરાબર તો આ વસ્તુ કરવાની છે